અમદાવાદમાં અંગ દજાડતી ગરમીના પ્રકોપથી બચવા લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે કાંકરિયામાં લોકોનો ધસારો જોવા મળ્યો। અમદાવાદમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ છે ત્યારે વૃક્ષો અને ભેજવાળા વાતાવરણના કારણે કાંકરિયા ઝૂમાં સામાન્ય કરતાં તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે વેકેશનના સમયમાં લોકો બાળકો સાથે બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે કાંકરિયામાં ઉમટી રહ્યા છે। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય જિલ્લામાંથી પણ લોકો કાંકરિયા ખાતે આવી ગરમીથી રાહત મેળવી રહ્યા છે। 21 દિવસમાં 4.64 લાખ લોકો કાંકરિયાની મુલાકાત લીધી છે ત્યારે સહેલાણીઓની સંખ્યા વધતા એએમસીને 45.92 લાખની આવક પણ થઈ છે। ગરમીનો સમય અને ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે એનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર જોવા મળી રહ્યું છે અને હાલ કે ક્યાંક હીટવેવની આગાહી કરવામાં આવી છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એવામાં કારણ કે વેકેશન પણ છે એટલે નિશ્ચિત રૂપે સૌ કોઈક પોતાના પરિવાર સાથે સમય વિતાવવા બહાર નીકળે અને બહાર નીકળવા માટે સૌ કોઈકની પસંદ છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, કારણ કે બહારની સરખામણીએ અહીંનું જે તાપમાન હોય છે એ થોડુંક ઓછું હોય છે એટલે હીટ સ્ટ્રોક જેવી શક્યતા બહાર જે પ્રમાણે હોય છે એટલે અહીં નથી હોવા મળતી। અહીં આપ પરિસ્થિતિ જોઈ શકો છો, સૌ કોઈક પોતાના પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે અને કારણ કે તાપમાન પ્રાણી સંગ્રહાલયમાં ઓછું છે, આસપાસ ગ્રીનરી છે, સાથે પાણીના છંટકાવ સાથે અહીં વાતાવરણ એક પ્રમાણે એ પ્રમાણનું કરવામાં આવે છે કે જેથી લોકોને ઠંડકનો અનુભવ થાય। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો આપ ક્યાંથી આવ્યા છો? અમે મહેસાણા જિલ્લો વિજાપુર તાલુકો। બિલકુલ, અહીં આવીને કેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદમાં તો ઓરેન્જ એલર્ટ છે? અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે પણ અહીંયા કાંકરિયા કાર્નિવલની અંદર આપણે એટલા બધા વૃક્ષો છે કે જેની કારણે અહીંયા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને જે બહાર હિસ્ટ્રોક છે જે 45 ડિગ્રી જેટલું અહીંયા સેલ્સિયસ બહાર છે એના કરતાં અહીંયા ઓછું લાગે છે એટલે અહીંયા સારો અનુભવ થાય છે। બિલકુલ, પરિવાર સાથે સૌ કોઈક આવી રહ્યા છે ને ન માત્ર ગુજરાતથી પરંતુ અન્ય રાજ્યોથી પણ લોકો આવી રહ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું। આપ બતાઈએ આપ કાં સે આયે હૈ? हम लोग झांसी ललितपुर से आए हैं और यहाँ काफ़ी गर्मी है लेकिन यहाँ जू में अच्छा है। वाइट टाइगर के लिए यहाँ कूलर लगा रखा है, पानी का लगातार छिड़काव जारी है जिससे टेम्परेचर मेंटेन रहे और यहाँ आके हम लोगों को बहुत अच्छा लग रहा है, ठंडक भी लग रही है। बाहर बहुत ज़्यादा गर्मी है कि जू में। अहमदाबाद में तो ऑरेंज अलर्ट है, यहाँ पर लग रही है गर्मी? बिल्कुल, यहाँ पर ठंडक है, यहाँ पर बाहर की अपेक्षा काफ़ी राहत मिल रही है। ये सब पानी का छिड़काव वगैरह जो कर रहे हैं इससे ये लाभ है और कूलर वगैरह लगाए हुए हैं, बहुत अच्छा मौसम है यहाँ पे। बिल्कुल, एक प्रकार ने हाल આબોહવા જે છે એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે કે જેથી જે પણ લોકો અહીં પરિવાર સાથે અહીં જ્યારે સમય વિતાવવા આવે ત્યારે તે લોકોને ગરમીનો અનુભવ ન થાય, હીટ સ્ટ્રોકની જે પરિસ્થિતિ છે એનો સામનો ન કરવો પડે, ઠંડક લોકોને મળી રહે એ પ્રકારે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। ન માત્ર લોકો માટે પરંતુ જે પ્રાણીઓ છે એમના શરીરને પણ માફક આવે એ પ્રકારે વ્યવસ્થા હાલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, આજથી 24 કલાક, અમદાવાદ।